રાઇટ ટુ એજ્યુકેશન એજ્યુકેશનના ઉલ્લંઘન કરનાર સુરતની ભૂલકા વિહાર શાળાને બીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સુરતમાં પાલભાઠા રોડ પર આવેલા ભૂલકા વિહાર શાળાને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના ઉલ્લંઘન બદલ વીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે પ્રિયેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નિયમોના ઉલ્લંઘન સંદર્ભે કરવામાં આવેલી ફરિયાદમાં શાળા દ્વારા વાન ડ્રાઈવર મારફત વાલીઓના ઘરે ઘરે જઈને પુસ્તકો આપી રોકડ રકમ વસૂલવામાં આવતી હોવાનું અને ન્યૂ ગ્લોબલ પ્રોજેક્ટ મંજૂરી વિના ચલાવતા હોવાનું ફરજ બજાવતા સ્ટાફની નિયમ મુજબ ભરતી ન કરી હોવાનું બાળકોનું સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કરાતું ન હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ફરિયાદના આધારે સુરત પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ કરેલી તપાસમાં એક્ટનું ઉલ્લંઘન અને ગ્લોબલ પ્રોજેક્ટ સરકાર તરફથી અપાયેલી સૂચનાનું પાલન ન થતું હોવાનું નોંધાતા દસ દસ હજારનો દંડ કરાયો હતો જોકે પ્રિયસ પટેલ વાલી ન હોવાનું અને શાળા તરફથી કોઈપણ પ્રકારની ભૂલ થઈ ન હોવાનું મત સંચાલકોએ આપ્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાળા